विकास माटे पालिका अने सरकार काम करशे। वडोदरामां मंदिरो बहार चार रस्ता पर जोवा मळी रह्या छे भिक्षुको। स्टेन्डिंग कमिटीना चेरमेन डॉक्टर हितेन्द्र पटेले कह्युं, आगामी 100 दिवसमां वडोदराने भिक्षुक मुक्त करवानुं अभियान चलाववामां आवी रह्युं छे, જેમાં ભિક્ષુકોનો વિકાસ થાય, તેમને સારી જીવનશૈલી મળે તેવો પ્રયાસ કરાશે। જે પ્રકારે નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે એક નોંધારાનો આધાર આ ઉપર કામગીરી ચાલી રહી છે એનો સર્વે પણ અમે કરી આવ્યા છે અને એના ભાગરૂપે વડોદરા શહેરમાં 3 જુલાઈથી 13 જુલાઈ એક સર્વે કર્યો હતો। જે રોડ ઉપર ફૂટપાથ ઉપર રાત્રિ નિવાસ કરતા છે અથવા ભિક્ષુક છે એવા 5104 લોકો છે, જેમાંથી માળીને રેડ પિકર્સ 600 છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ સાથે જોડાયેલા છે એવા 3800 લોકો છે, બાકીના જે લોકો છે એમની જે જવાબદારી અન્ય રીતે સરકાર અથવા કોર્પોરેશન અથવા સામાજિક દ્રષ્ટિએ આપણા ઉપર આવતી હોય છે એનો એક ફોટો આધારિત સર્વે પણ ચાલી રહ્યો છે। વડોદરા શહેરમાં અને અન્ય જગ્યા ઉપર જે ભિક્ષુકો રોડ ઉપર જોવા મળે છે તેઓને એમના નિવાસ જે વ્યવસ્થિત છે, શેલ્ટર છે, નાઇટ શેલ્ટર છે, ભિક્ષુક ગૃહો છે, એવા શિફ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસ સાથે મળીને, સામાજિક સંસ્થાઓ સાથે મળીને એક કાર્ય ચાલી રહ્યું છે। વારસિયા મુકામે આવેલ ભિક્ષુક ગૃહમાં એ લોકોને શિફ્ટિંગ પણ થઈ રહ્યું છે। આવનાર સમયમાં આ જે એમને મતદાર નહીં હોય, આધાર નહીં હોય, રેશન કાર્ડ નહીં હોય અથવા એમની જે વ્યવસ્થા કરવાની છે એ પૂરી પાડીશું। લગભગ 250 જેટલા ભિક્ષુકોને વારાફરતી લઈ ગયા છે, કેટલાક લોકો એના મૂળ સ્થાને પણ ગયા છે।